નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સ્વાધ્યાય 15.1 જોઈશું. દાખલા નંબર 1 જોઈએ. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જે ખેલાડી જે છે એ 30 બોલ રમે છે, એટલે કે એના બોલની સંખ્યા 30 આવશે, અને એ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલે છે. અને અહીં આપણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલી હોય તેની સંભાવના, એટલે કે ખેલાડીએ દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલી હોય તેની સંખ્યા 6 છે અને કુલ બોલની સંખ્યા 30 છે, એટલે કે ખેલાડીએ દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંખ્યા 30 માઇનસ 6 એટલે કે 24, એટલે કે 24 દડા એવા છે કે તેમાં ખેલાડીએ દડાને ક્ષેત્રની રેખાની બહાર મોકલ્યો નથી, એટલે કે એની સંભાવના આપણે શોધીએ તો પી ઓફ દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય, એટલે કે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંખ્યા અને છેદમાં કુલ બોલની સંખ્યા. તો અહીં ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંખ્યા 24 છે અને કુલ બોલની સંખ્યા 30 છે, એટલે કે 24 છેદમાં 30 મળશે. અને એને આપણે 6 વડે ભાગાકાર કરીએ અંશ અને છેદને, તો આપણને 4/5 જવાબ મળે છે. દાખલા નંબર 2 જોઈએ. બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યા, એટલે કે અહીં છોકરીઓની સંખ્યા 2 હોય એવા કુલ કુટુંબો 475 છે. કુટુંબમાં છોકરીઓની સંખ્યા માત્ર 1 જ હોય એવા કુટુંબની સંખ્યા 814 છે અને છોકરીઓ ન હોય તેવા કુટુંબોની સંખ્યા 211 છે. અને યાદચ્છિક રીતે કોઈ એક કુટુંબને પસંદ કરવામાં આવે છે, તો તેમાં બે છોકરીઓ હોય એ એક ઘટના છે, એક છોકરી હોય તે એક ઘટના લેવાની છે, અને એક પણ છોકરી ન હોય તે ઘટના લઈને તેની સંભાવનાની ગણતરી કરવાની છે, અને ત્યારબાદ આ બધી ઘટનાઓનો સરવાળો 1 થાય એ પણ તપાસવાનું છે. તો અહીં બે છોકરીઓની કુલ સંખ્યા આપણે જોઈએ તો એવા કુટુંબો 475 છે અને અહીં કુલ કુટુંબો 1500 છે, એટલે કે 475ના છેદમાં 1500 કરવાથી આજે બે છોકરીઓની સંભાવના આપણને મળશે. અને એ જ રીતે એક છોકરીઓની સંભાવના શોધવા માટે એક છોકરીઓની એક હોય તેવા કુટુંબોની સંખ્યા 814 છે અને તે ભાગ્યા આપણે કુલ કુટુંબોની સંખ્યા 1500 કરીએ તો આપણને એક છોકરીઓની સંભાવના મળશે. અને એ જ રીતે એક પણ છોકરી ન હોય તેની સંભાવના શોધવા માટે અહીં એની એવા કુટુંબોની કુલ સંખ્યા 211 છે અને કુલ અહીં કુટુંબો 1500 છે, એટલે કે 211/1500 કરવાથી મળશે. અહીં વિદ્યાર્થી મિત્રો ગણતરી દર્શાવેલ છે. બે છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા 475 છે અને કુટુંબની કુલ સંખ્યા 1500 છે, એટલે કે પી ઓફ બે છોકરીઓ હોય એટલે કે બે છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા ભાગ્યા કુટુંબની કુલ સંખ્યા, એટલે કે અહીં બે કુટુંબો છોકરી હોય તેવા કુટુંબોની સંખ્યા 475 છે અને છેદમાં કુટુંબની કુલ સંખ્યા 1500 છે. અંશ અને છેદને આપણે 25 વડે ભાગાકાર કરીએ તો અહીં 19/60 મળે છે. બીજું જોઈએ. એક છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા 814 છે અને કુટુંબની કુલ સંખ્યા 1500 છે, એટલે કે પી ઓફ એક છોકરીઓ હોય તો અહીં એક છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા છેદમાં કુટુંબની સંખ્યા, અને એક છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા 814 છે અને કુલ કુટુંબોની સંખ્યા 1500 છે. અંશ અને છેદને આપણે બે વડે ભાગાકાર કરીએ તો અહીં 407/1500ને બે વડે ભાગાકાર કરીએ એટલે કે 750 મળે છે. ત્યારબાદ દાખલા નંબર 3. એક પણ છોકરી ન હોય તેવા કુટુંબોની સંખ્યા, તો એની કુલ સંખ્યા 211 છે અને અહીં કુટુંબની કુલ સંખ્યા 1500 છે, એટલે કે પી ઓફ એક છોકરી એક પણ છોકરી ન હોય તો તે માટેનું સૂત્ર એક પણ છોકરી ન હોય તેવા કુટુંબોની સંખ્યા છેદમાં
કુટુંબની કુલ સંખ્યા અને અહીં એની સંખ્યા 211 છે અને છેદમાં કુલ કુટુંબો 1500 છે. અહીં ભાગ ચાલતો નથી એટલે કે એની સંભાવના આ જ મળશે 211 ના છેદમાં 1500. અને અહીં આપણને જે ત્રણ ઘટનાઓ આપેલી છે એની સંભાવનાનો આપણે સરવાળો કરીએ એટલે કે બધી સંભાવનાનો સરવાળો એટલે કે 19 ના છેદમાં 60 વત્તા 407 ના છેદમાં 750 વત્તા 211 ના છેદમાં 1500 થશે. અહીં આ જે ત્રણ રકમ છે એના પહેલી રકમના છેદમાં 60 છે, બીજી રકમના છેદમાં 750 અને ત્રીજી રકમના છેદમાં 1500 છે. છેદ આપણે 1500 કરીએ તો આ જે પ્રથમ રકમ છે એના અંશ અને છેદને આપણે 25 વડે ગુણાકાર કરીશું, બીજી જે રકમ જે છે એને 2 વડે ગુણાકાર કરીશું અને ત્રીજી જે રકમ છે એને 1 વડે ગુણાકાર કરીએ અને એ રીતે અંશ એના અંશની કિંમતોનો આપણે સરવાળો કરીએ તો અહીં 19 × 25 કરીએ એટલે કે 475 મળશે, 407 × 2 કરીએ એટલે કે 814 થશે અને 211 × 1 કરીએ એટલે કે 211 થશે અને છેદમાં 1500 લખાશે. ત્યારબાદ આ જે અંશની જે ત્રણ રકમ છે એનો સરવાળો કરીએ તો એ આપણને 1500 મળશે અને છેદમાં 1500 અને એ રીતે આપણને 1 મળે છે. આમ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ. ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે બાજુમાં દર્શાવેલ આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો અને એના ઉપરથી વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરીમાં જે જન્મ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 3 છે, ફેબ્રુઆરીમાં જન્મ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 4 છે, માર્ચમાં 2 છે, એપ્રિલમાં પણ જન્મ થયો હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 2 છે, મેની વાત કરીએ તો એમાં 5, જૂનમાં 1, જુલાઈમાં 2 અને ઓગસ્ટ મહિનામાં જન્મ થયા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 6 છે. અને આપણે એ શોધવાનું છે કે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. તો અહીં ઓગસ્ટ માસમાં જન્મ થયો હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 6 છે અને કુલ વિદ્યાર્થી જે છે એ આપણને 40 આપેલા છે એટલે કે એની સંભાવના આપણને 6 ના છેદમાં 40 મળશે. અને એનું સાદરૂપ આપીએ તો અંશ અને છેદને આપણે 2 વડે ભાગાકાર કરીશું એટલે કે આ રીતે આપણને મળે છે. ફરીથી જોઈએ તો ઓગસ્ટ માસમાં જન્મેલા વિદ્યાર્થીની સંખ્યા 6 છે અને કુલ વિદ્યાર્થીની સંખ્યા 40 છે. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, પી ઓફ વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય એટલે કે ઓગસ્ટ માસમાં જન્મેલા વિદ્યાર્થીની સંખ્યા અને છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો અહીં 6 ના છેદમાં 40, અંશ અને છેદને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 3 ના છેદમાં 20 મળે છે. દાખલા નંબર 4 જોઈએ. 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે. પરિણામ અને આવૃત્તિ આપેલ છે કે એ જે 200 વખત આપણે ઉછાળીએ છીએ તેમાં 23 વખત આપણને 3 છાપ મળે છે, 2 છાપ મળવાની આવૃત્તિ 72 છે અને 1 છાપ મળવાની આવૃત્તિ 77 છે અને છાપ ન મળે એની આવૃત્તિ 28 છે. જો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ મળે તેની સંભાવનાની ગણતરી કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે 2 છાપ મળે તેની સંખ્યા એટલે કે આવૃત્તિ તેની 72 છે અને અહીં સિક્કાને ઉછાળવાના કુલ પ્રયત્નોની સંખ્યા 200 છે એટલે કે આપણે પી ઓફ 2 છાપ મળે તેમ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે 2 વાર છાપ મળે તેની સંખ્યા અને છેદમાં સિક્કાઓની ઉછાળવાના પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે 72 ના છેદમાં 200 મળશે. અંશ અને છેદને આપણે 8 વડે ભાગાકાર કરીએ તો 72 ને 8 વડે ભાગાકાર કરીએ એટલે કે 9 મળશે અને 200 ને 8 વડે ભાગાકાર કરીએ તો 25 મળે છે. અને એ રીતે 2 વાર છાપ મળે તે જે ઘટના જે છે એની સંભાવના 9 ના છેદમાં 25 મળે છે. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા
જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું. તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો અહીં માસિક આવક આપેલ છે કે 7,000થી ઓછી હોય, 7,000થી 10,000ની વચ્ચે હોય, 10,000થી 13,000ની વચ્ચે હોય, અને 13,000થી 16,000ની વચ્ચે હોય, અને 16,000થી વધુ હોય. અને કુટુંબિત વાહન એટલે કે શૂન્ય વાહન, એક પણ વાહન ન હોય તેવા કુટુંબોની સંખ્યા, એક વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા, અહીં બે વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા, અને બેથી વધુ વાહનો હોય તેવા કુટુંબોની સંખ્યા આપેલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ, અહીં 305 નો અર્થ એવા કુટુંબો કે જેની માસિક આવક 7,000 અને 10,000ની વચ્ચે હોય અને તેમની પાસે એક વાહન હોય. એ જ રીતે 29 જે દર્શાવેલ છે એ જે સંખ્યાનો અર્થ એ થાય કે એવા આ 2400 જે કુટુંબો છે એમાંથી એવા કુટુંબો કે જેની માસિક આવક 10,000 અને 13,000ની વચ્ચે હોય અને તેમની પાસે બે વાહનો હોય. અને આ જે કોષ્ટક જે છે એને આધારિત આપણે કોઈ પણ એક કુટુંબ પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલ કુટુંબ માટે નીચે આપેલી માહિતી પરથી સંભાવના શોધવાની છે. એમાં પહેલી માસિક આવક રૂપિયા 10,000 અને 13,000 હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય. બીજું માસિક આવક રૂપિયા 16,000થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય. ત્રીજું માસિક આવક રૂપિયા 7,000થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય. ચોથું માસિક આવક રૂપિયા 13,000 અને 16,000ની વચ્ચે હોય અને તેમની પાસે બે વાહન, બેથી વધુ વાહન હોય. અને પાંચમું એક પણ એક કરતાં વધુ વાહન ન હોય તે જે ઘટના જે છે એની સંભાવના શોધવાનું છે. આપણે અહીં જોઈએ તો કુલ કુટુંબોની સંખ્યા 2400 છે. હવે પહેલું જોઈએ તો માસિક આવક રૂપિયા 10,000 અને 13,000ની વચ્ચે હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તે કુટુંબોની સંખ્યા 29 છે. અને તેથી તેની સંભાવના પી બરાબર 29/2400 થશે. અહીં અંશ અને ભાગ, અંશ અને છેદને ભાગ ચાલતો નથી એટલે કે એની સંભાવના 29/2400 જ થશે. બીજું જોઈએ તો માસિક આવક રૂપિયા 16,000થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તે કુટુંબની સંખ્યા 579 છે. અને કુલ કુટુંબોની સંખ્યા 2400 છે એટલે કે પી ઓફ 579/2400 એની સંભાવના મળશે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો માસિક આવક રૂપિયા 7,000થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તે કુટુંબની સંખ્યા, અને તેની સંખ્યા આપણે કોષ્ટકને આધારે જોઈએ તો તે 10 છે. અને અહીં કુલ કુટુંબોની સંખ્યા 2400 છે એટલે કે એની સંભાવના પી બરાબર 10/2400 થશે. અને 00 દૂર થશે એટલે કે તે બરાબર 1/240 મળે છે. ચોથું જોઈએ તો માસિક આવક રૂપિયા 13,000 અને 16,000ની વચ્ચે હોય અને તેમની પાસે બેથી વધુ વાહન હોય તે કુટુંબની સંખ્યા આપણે કોષ્ટકમાં જોઈએ તો તે 25 મળે છે. અને એની સંભાવના શોધીએ તો પી ઓફ 25/2400 અને એને અંશ અને છેદને 25 વડે ભાગાકાર કરીએ તો 1/96 મળે છે. આગળ જોઈએ પાંચમું, એક કરતાં વધુ વાહન ન હોય તે કુટુંબની સંખ્યા. તો અહીં એક કરતાં વધુ વાહન ન હોય એટલે કે વાહન ન હોય તેવા કુટુંબો અને એક જ વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા જોઈએ. તો અહીં આપણે જે આવૃત્તિ કોષ્ટકમાં આવૃત્તિ આપેલ છે તેનો આ રીતે આપણે સરવાળો કરીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક જોઈએ તો આવા કુટુંબો શૂન્ય વાહન ધરાવતા આ કુટુંબો આવશે 10 અને એક વાહન ધરાવતા કુટુંબોની સંખ્યા આવશે કે 10/160 + 0 + 305 + 1 + 565 + 2 + 569 + 1 + 579 આવશે. અને એ ઉપરથી આપણે એક કરતાં વધુ વાહન ન હોય તેવા કુટુંબોની કુલ સંખ્યા 2062 મળે છે. અને એની સંભાવના શોધીએ તો પી ઓફ 2062/2400 થશે. અને એ જે અંશ અને છેદને આપણે બે વડે ભાગાકાર કરીએ તો 1031/1200 મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા હવે બીજા વિભાગમાં આપણે જોઈશું. આભાર.